1942 અંદર જ્યારે ગાંધીજીએ અહીંયા જે ચળવળ ઊભી કરી અને તે વખતે હું અહીંયા આગળ લગભગ 19 વર્ષનો ઉંમર હતી, છતાં અમે ત્યાં આગળ બાપુજીએ જ્યારે આ ચળવળ ચાલુ કર્યું ત્યારે નંદરબારમાં હતા. નંદરબારના અંદર છે તે અમે વ્યવસ્થા બધાને આખું સરઘસ કાઢીને વિરોધ માટેની વ્યવસ્થા કરી. ત્યાર પછી અમારી ધરપકડ થઈ, અમે છે તે જેલમાં ગયા. ત્યાર પછી જેલમાંથી છૂટીને પછી બધો કાર્યક્રમ અમે ચાલુ રાખેલો અને રાતે બધાના સંદેશાઓ મોકલવાના એ બધું કામ ચાલુ કર્યું. ત્યાર પછી ફરી પાછા અમે 1942ની સપ્ટેમ્બરની 9 તારીખે ત્યાંથી પાછું એ મોટું સરઘસ કાઢ્યું. એ સરઘસ કાઢીને પછી અમે જ્યારે વિરોધ ચાલુ કર્યો ત્યારે ત્યાંના આગળ ગોસાવી કરીને મામલતદાર હતા અને ફોજદાર ત્યાંના હતા, એ લોકોએ અમને છે તે એરેસ્ટ કર્યા અને ત્યાં આગળ એક ગાંધી ચોક કરીને છે એ ચોકના અંદર અમને લઈ ગયા. અમે લગભગ 4-5 જણા જ હતા અને અમારા ઉપર ડાયરેક્ટ ફાયરિંગ કર્યું. એ લોકોએ અમને ખબર પણ નહીં આપી પહેલાં અને રિસેક્ટ ડાયરેક્ટ ફાયરિંગ કર્યું. એ ફાયરિંગના અંદર મારા પાસે ધ્વજ હતો એટલે મારા હાથ પર ગોળી વાગી અને મારા સાથેનો એક શિરીષ મહેતા હતો એને તો અચરાને ગોળી છાતીમાં વાગી ને ઓન ધ સ્પોટ એ તો ખલાસ થઈ ગયેલો. આવી રીતે થયું. નંદરબારના અંદર આ 1942ના સપ્ટેમ્બરની 9 તારીખે આ બધું વ્યવસ્થા થયેલી, જમાલ થયેલી. ત્યાર પછી અમે છે તે અહીંયા નંદરબારમાં જ હતો હું, જે વખતે હું ભણતો હતો મેટ્રિકમાં હતો અને જોડિયાથી પાછો અમને ધરપકડ પાછું નીકળ્યો, વોરંટ નીકળ્યો. એ વોરંટ નીકળ્યો એટલે ત્યાંના લોકોએ બધાએ મને અહીંયા સોનગઢ રવાના કર્યો. સોનગઢ મારા ફાધર અહીંયા રહેતા હતા, ત્યાં અહીંયા આગળ મને રવાના કર્યો કારણ કે ત્યાં આગળ મારી ધરપકડ થશે. એ ધરપકડ ટાળવા માટે અહીંયા આગળ મને સોનગઢ, એટલે સોનગઢ તે વખતે ગાયકવાડી સ્ટેટ હતું, એટલે ગાયકવાડી સ્ટેટના હિસાબે કે મારો અહીંયા આગળ ત્યાં ધરપકડ થઈ શકી નહીં અને હું અહીંયા આવી ગયો. અહીંયા આગળ 6 મહિના સુધી હું અંડરગ્રાઉન્ડ રહ્યો. અંડરગ્રાઉન્ડ રહ્યા પછી બધા મેં પ્રયત્ન કર્યા અને અહીંયા જે પ્રજામંડળ હતું ગુજરાતમાં અંદર, પ્રજામંડળ પહેલાં અહીંયા હતું, એ ડિસ્પર્સ થયું એટલે મેં છે તે કોંગ્રેસની સ્થાપના કરી અને એ સ્થાપના કર્યા પછી અહીંયા જયા કાકા કરીને મુખ્ય હતા, એમને છે તે પ્રમુખ બનાવ્યા, મેં સેક્રેટરીનું પદ લીધું. ત્યાર પછી અમે બધું અહીંયા આગળ કાર્યક્રમ ચાલુ કર્યો. ત્યાર પછી હિતુભાઈથી માંડીને બાહુભાઈ જસભાઈ સુધીના બધા મિનિસ્ટર મારા અહીંયા આવીને અહીંયા ઉતરતા હતા અને ત્યાર પછી જ્યારે આપણે એમને જ્યારે પલટો માર્યો ત્યાર પછી મેં આ રાજકારણ ત્યાંથી છોડ્યું અને અહીંયાનું રાજકારણ મેં હજુ ચાલુ રાખેલું છે અને હું અહીંયા આગળ હજુ સોશિયલ વર્કમાં કામ કરું જ છું. હજુ બધી 3 સંસ્થાઓ છે બધી, એ સંસ્થાઓ ચલાવું છું. સોનગઢના અંદર તાલુકાના અંદર છે તે અમે દર વર્ષે જમણવારી રાખીએ છીએ આદિવાસી એરિયામાં અને એ રીતે દર વર્ષે લાખ લાખ રૂપિયાનું જમણવાર કરાવીએ છીએ અને એ અમારે સાંભળી કરીને અહીંયા આગળ પહેલાં હતા એ સાંભળીએ આ સંસ્થા ગાંધી ખિદમતગર સ્થાપેલી હતી અને એ સ્થાપેલી હતી તેના અંદર અમે કામ કરીએ છીએ. આજે પણ હું એના અંદર કામ કરું છું અને બધી જે વ્યવસ્થા કરવાની છે બધું હું કરતો રહું છું અને ત્યાર પછી તો આમ બીજો બધું પ્રવૃત્તિઓ ઘણી થઈ. અહીંયા સરપંચમાં તો આ તો બધું ઘણી પ્રવૃત્તિઓ કરી અને આજે પણ મારી પ્રવૃત્તિઓ ચાલુ જ છે. આ દર વર્ષે અમારું સન્માન રાષ્ટ્રપતિ શ્રી કરે જ છે, ત્યાં આગળ વડાપ્રધાન પણ સન્માન કરે છે અને આજે અહીંયા આગળ મોકો મળ્યો સાહેબને એ એક અતિ ઉત્સાહની વાત છે આ બધી, એટલે અમને બહુ સરસ લાગ્યું કે આજે અહીંયા આગળ સાહેબ ઘરે આવીને મારા સન્માન કર્યું, એ મને બહુ આનંદ થયો છે અને તે બદલ હું આપ સાહેબનો આભાર માનું છું.